સમજાય છે? આપણો પુરુષાર્થ આટલો જ કરવા માંગે, જે થઈ રહ્યો છે એમાં હું નથી, એ પુરુષાર્થ કરવા માંગે છે. હું કોણ અને કરે છે કોણ? સહેલી વાત છે. એટલો જ બહુ મોટો પુરુષાર્થ છે. આપણે સુધારવું ને ફેરફાર કરવું ને બંધ કરવું ને ના કરવું ને પાછા કશું નહીં, હું આ છું ને હું આ નથી. એટલે આજનો દાડો રોજ જે કરતા હોય તે કરજો, પણ આજનો આવો પ્રયોગ કરી જુઓ. જાગૃતિ કોને કહેવાય? આ હું નથી એ ગોઠવવું, એને મોટા મોટી જાગૃતિ કહેવાય છે. અક્ષેશમાં જે હું ભળી ગયેલો છે એ જુદો પાડવો, એ મોટા મોટી જાગૃતિ. અક્ષેશને સુધારવું એ પછી બુદ્ધિનું તોફાન છે બધું, એ સમ્યક બુદ્ધિનું તોફાન બધું. એ ખોટું નથી, એ બરોબર છે. આ તો શું છે કે સાયન્ટિસ્ટની જેમ રહી શકતા નથી, એટલે દાદા કીધું અક્ષેશને કહેજો પ્રતિક્રમણ કરે. આખી મૂળ સાયન્ટિસ્ટ કેવા હોય? આ હું છું આ હું નથી એની સતત જાગૃતિ, અવિરત જાગૃતિમાં હોય. એમાં કહેતા ને કે અમારો હું પૂતગલમાં ભળતો જ નથી, નિરંતર કેવળ જ્ઞાન સ્વરૂપમાં જ રહે છે. એ સ્ટેજે પહોંચ્યું એને સ્પષ્ટ વેદન, કે નિરંતર થઈ ગયું એટલે સ્પષ્ટ વેદન. એટલે આજે આપણે આ ગોઠવીએ કે આજના ગઈકાલના દાડો લો, આપણે ક્યાં ક્યાં હું ભળી ગયો એનો હું જુદો પાડવાનો. એ પ્રજ્ઞાશક્તિ કરી શકે હા એ કામ. હું જુદો પડી ગયો તો હું પાછો જુદો કોણ પાડે? ભળી ગયેલા કાઢે કોણ મેથી? પ્રજ્ઞાશક્તિ છે ને એ કામ કર્યા પછી સંસારનો